સુરતમાં થોડા દિવસ અગાઉ પારિવારિક સંબંધોમાં લાંછન લાગે તેવી ઘટના સામે આવી હતી, જેમાં સુરતના ડિંડોલી વિસ્તારમાં પુત્રીએ પરિવારને ઘેની દવા આપી પુત્રીએ પ્રેમી સાથે લગ્ન કરી લેતા ચકચાર મચી ગઈ હતી. જોકે આ સમગ્ર ઘટના મામલે જે તે સમયે પિતાએ પુત્રી સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, ત્યારે પોલીસે આ સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી ભાગી ગયેલી પુત્રીને ઝડપી પાડી છે. ડિંડોલીમાં કણકુંજ સોસાયટીમાં રહેતા દીપક જગન્નાથભાઈ વણઝારા હાલ બેકાર છે. ગત તારીખ 12 સપ્ટેમ્બરના રોજ સાંજના સુમારે તેમની દીકરી ખુશ્બુએ ઘરમાં આલુ પરાઠા બનાવ્યા હતા. દીકરીએ બનાવેલા પરાઠા પિતા દીપકભાઈ અને માતા અંજનાબેને ખાધા હતા અને રાત્રે પરિવારના સભ્યો સૂઈ ગયા હતા. તારીખ 13મીએ સવારે દીપકભાઈ જગ્યા તો તેમને ચક્કર આવ્યા હતા. પત્નીને જગાડી તો તેણીને ચક્કર અને માથું દુખતું હોવાની ફરિયાદ કરી હતી. પતિ પત્નીને ઉલટીઓ થવા લાગી હતી. બાદમાં તેઓને સારવાર અર્થે સિવિલમાં ખસેડાયા હતા. પુત્રી ખુશ્બુ ગાયબ જણાઈ હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે ખુશ્બુનું સચિન મોરે નામના યુવક સાથે અફેર ચાલે છે. પ્રેમી સચિન અને તેના પિતા અશોક મોરેના કહેવાથી ખુશ્બુ મેડિકલ સ્ટોરમાંથી ઘેની ગોળી લઈ આવી હતી. તેણી સચિન સાથે ભાગી જવાની હોય ગોળીઓનો ભૂક્કો કરી પરાઠાના લોટમાં મિક્સ કરી દીધો હતો, જે પરાઠા તેણીએ માતા પિતાને ખવડાવી દીધા હતા. રાત્રિના સમયે પરિવારના સભ્યો ઘેરના કારણે ભર ઊંઘમાં હોય તેણી સોસાયટીના નાકે ઉભેલા સચિન સાથે બાઇક પર બેસી ભાગી ગઈ હતી. ડિંડોલી પોલીસે પુત્રી ખુશ્બુ, તેના પ્રેમી સચિન મોરે અને પ્રેમીના પિતા અશોક મોરે સામે ગુનો નોંધ્યો હતો, જે પૈકી અશોક મોરેની અગાઉ અટક કરાઈ હતી.